સુરતમાં પર્યાવરણને જીવંત રાખવા અનોખો પ્રયાસ. ઉધનામાં પ્રથમ અર્બન ફોરેસ્ટ વિકસિત થયું છે. શહીદ સ્મૃતિવનમાં 2000 જેટલા વૃક્ષો, 19000 સ્ક્વેર ફૂટમાં શહીદ સ્મૃતિવન. 2019માં અર્બન ફોરેસ્ટની શરૂ કરાઈ હતી કામગીરી, તો 3.5 વર્ષમાં અર્બન ફોરેસ્ટ આખરે તૈયાર થઈ ગયું છે, જેમાં વૃક્ષો 2000 જેટલા વૃક્ષો લગાવવામાં આવ્યા છે. હવે આ જે છે અર્બન ફોરેસ્ટ જે તૈયાર થઈ ગયું છે, 19000 સ્ક્વેર ફૂટમાં શહીદ સ્મૃતિ છે. 2019માં અર્બન ફોરેસ્ટની આ શરૂઆત કરાઈ હતી. અને ખાસ કરીને શહીદ સ્મૃતિવન એ 2019માં એક ઇનિશિયેટિવ હતો અર્બન ફોરેસ્ટનું, અને 2019માં જે 19000 સ્ક્વેર ફૂટમાં આ પહેલું ઇન્ડિયન રેલવેઝનું અર્બન ફોરેસ્ટ છે, અને જે ડેન્સ પ્લાન્ટેશન અહીંયા કરવામાં આવ્યું છે. 2019થી 5 વર્ષ થયા અને અહીંયા ઘણો ડેન્સ ફોરેસ્ટ આખું થઈ ગયું હતું. ઘણી બધી કોલેજીસને સ્કૂલ્સના બાળકો અહીંયા આવતા હતા, ઇન્સ્ટિટ્યુશન્સ આવતી હતી, ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ આવી ગયું છે, MS યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ અહીંયા આવ્યા હતા, અને ઘણું બધું અમને સારો પ્રતિસાદ મળ્યો હતો. એ જ સંદર્ભમાં જ્યારે 5 વર્ષ લગીન અમે એ કર્યું, એમાં SVNIT જે આપણી જે શહેરની અને આખા ઇન્ડિયાની જે એકદમ પ્રતિષ્ઠિત એ છે, એ લોકોએ આખી આમાં રિસર્ચ કર્યું હતું. એક અર્બન ફોરેસ્ટ જે છે એ કેટલું ઇફેક્ટિવ છે ઓન એમ્બિયન્ટ એર ક્વોલિટી, તો એના સંદર્ભે અમે 2 મોનિટરિંગ સ્ટેશન્સ ઇન્સ્ટોલ કર્યા હતા. ઓઇઝોમના થ્રુ જે ISO કેલિબ્રેટેડ ઇન્સ્ટ્રુમેન્ટ્સ છે, તો એક ઇન્સ્ટ્રુમેન્ટ અમે મૂક્યું હતું અહીંયા ઉધના ઉદ્યોગનગર પાસે, અને બીજું ઇન્સ્ટ્રુમેન્ટ મૂક્યું હતું અમે વન પાસે જ મૂક્યું હતું, કે વન કેટલું ઇફેક્ટિવ છે એમ્બિયન્ટ એર ક્વોલિટીની અંદર. તો એ સંદર્ભે અમને એવા રિઝલ્ટ્સ મળ્યા હતા કે PM10ની અંદર ઓલમોસ્ટ 18% રિડક્શન જોવા મળ્યું છે, અને PM2.5ની અંદર 10% જેવું રિડક્શન જોવા મળ્યું હતું.